चार दायकाथी सुरेश जोशीए शुरू करेलू उत्तम गुजराती साहित्यनू सामायिक एतद आजे पण वर्षमां चार चार वार सौ सौ पाना भरीने उत्तम अने रोचक साहित्य भावकोने घेर घेर पहोंचाड़े छे। 2020-21 दरमियान सुरेश जोशी जन्म शताब्दीना अवसरे एतदना प्रकाशक क्षितिज संशोधन प्रकाशन केन्द्र प्रस्तुत करे छे सुरेश जोशीनी साहित्य यात्राना स्मरणों एमना साथी साहित्यकारों द्वारा। सौ मित्रों ने नमस्कार। गई कालनी जे सांज हती आपणी बहु रसप्रद अने अर्थपूर्ण रही। कमल अने नौशील भाईए मने अभिनंदन मोकल्या, मने बहु सारू लाग्यू। गुलाम मोहम्मदे अने सुनील कोठारी एटले के मारा बन्ने वडील मित्रोए अभिनंदन मोकल्या एटले पण सारू लाग्यू। अने प्रबोधे एपिसोड पूरो थया पछी રાત્રે ઓનલાઈન મારી સાથે જે ચર્ચાઓ કરી એથી પણ મને બહુ સારું લાગ્યું છે। પણ એનું પરિણામ એ આવ્યું કે મારું વિચાર ચક્ર ચાલુ થઈ ગયું અને મોડી રાત સુધી હું ઊંઘી શક્યો નહીં અને મને અનેક પ્રકારના સરસ સરસ વિચારો આવ્યા આ વિષય અંગે। તો મને થયું કે તમારા સરખા શ્રોતા મિત્રો આગળ હિંમતથી રજૂ કરી શકાય એવા કેટલાક વિચારો છે, તો હું પહેલા એને તમારી સમક્ષ રજૂ કરું ને પછી આપણે પ્રશ્નોત્તરી કરીએ। તો સુરેશભાઈ કલામર્મગ્ન છે એ માના કેટલાક મર્મ આપણે સમજવાની જરૂર છે। જેમ કે આપણે ત્યાં સાહિત્યને એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગણવાનું વર્ષોથી ચાલ્યા કર્યું છે, કલ્ચરલ એક્ટિવિટી। હવે બ્રોડ સેન્સમાં એ સાચું છે, પણ એમ કહેવાથી સાહિત્ય કળાની પોતાની જે વિશેષતા છે એના પર કશો પ્રકાશ પડતો નથી। આપણામાંના ઘણા વિદ્વાનો અમુક સમય સુધી સાહિત્યને જીવનનું પ્રતિબિંબ, પુનર્નિર્માણ, રિફ્લેક્શન વગેરે ગણતા હતા। હવે એ વિચાર કંઈ ખોટો નથી, પણ એને કારણે આપણે ત્યાં જે બન્યું તે બન્યું કે લેખકો જીવનની લગભગ નકલ જ કરતા હતા, એટલે એમની રચનાઓમાં કોપીંગ હોય, એક પ્રકારનું ટ્રાન્સલેશન ઓફ ધ રિયાલિટી હોય, અથવા તો એક પ્રકારનું રિપોર્ટાજ આપણને મળી આવે। અને લખાવટ તો એમની પાસે હોય એટલે ગળે તો ઉતરી જાય, પણ એથી કશો ભલીવાર ન વળે। સુરેશભાઈએ જ્યારે પહેલી વાર ફોર્મનો આગ્રહ રાખ્યો ત્યારે આપણે સમજતા થયા કે જીવન સમગ્ર સાહિત્ય કળાની સામગ્રી છે, કન્ટેન્ટ છે, બીજું કશું નથી। એ પર સર્જકે, સાહિત્યકારે કે લેખકે કામ કરવાનું છે અને એક એવું રૂપ સર્જવાનું છે જેને આપણે રૂપાંતર કહી શકીએ, ટ્રાન્સફોર્મેશન ઓફ લાઈફ કહી શકીએ, જીવનનું કળામાં રૂપાંતર, એમ એ મુદ્દો આપણા મગજમાં બરાબર બેસી ગયો। આજે તો આ વાત એટલી બધી સમજાઈ ગઈ છે આપણને કે આવું કહેવું એ પણ એક પુનરાવર્તન દોષ એવું લાગે છે। એવી જ રીતે બનતું તો શું કે સાહિત્ય આપણને સૌને જે મનગમતો અથવા તો સરળ કહેવાય એવો જે માનવતાવાદ છે એમાં સારી પડતું હતું, કાઇન્ડ ઓફ ફેસાઇલ હ્યુમેનિઝમ, નથિંગ એલ્સ। અને એને કારણે સાહિત્યકારની કે સાહિત્યના કળાકારની જે મૂળ છબી કે ભાઈ એ તત્સમ વૃત્તિનો માણસ નથી, એ ના પાડનારી વ્યક્તિ છે, કોઈ પણ વસ્તુમાં એને વાંધો હોઈ શકે છે, એ વિદ્રોહ કરે, એ ના પાડે, એવી જે એની વ્યક્તિતા છે એ વ્યક્તિતાનો લોપ થઈ ગયેલો, એ વ્યક્તિતા આપણને યાદ નહોતી રહી। એને કારણે શું થયું કે જે કંઈ સાહિત્ય સર્જાયું
એમાં જે કઈ વિચારધારાઓ પ્રગટી, એ બધી જે કઈ સેટ હતું, જે કઈ સ્થિત હતું, તેનું સંવર્ધન કરનાર હતો, તેનું રક્ષણ પોષણ કરનાર, એથી વધારે કશું થઈ શક્યું નહીં. દેર વોઝ નો ક્વેશ્ચનિંગ, નથિંગ લાઈક ક્રિટિક ધે પ્રોવાઈડેડ. આ વાત એટલા માટે મહત્વની બની સુરેશભાઈના દ્રષ્ટાંતે કે તમે જો સાહિત્યને એક રૂપાંતરની પ્રક્રિયા ગણતા હશો તો તમને આ એનું જે મૂળભૂત જીવન કર્તવ્ય છે તે સમજાશે. એની જે રિયલ સેલ્ફ છે તે આ છે, ના પાડનારની. ગોરધનરામે સાક્ષર જીવનમાં સાક્ષરના જુદી જુદી જાતના ધર્મો બતાવ્યા છે, મને એ બધું યાદ આવે છે અત્યારે. એ વિચારણા થઈ નથી એવું નથી, પણ ગોરધનરામની રીત જુદી છે, સુરેશભાઈની રીત જુદી છે. એટલે સાહિત્યકારો ઇતિ સિદ્ધમ કરીને બેસી જાય, ઇનામ એવોર્ડ મળે, પછી જીવનધ્યેય પૂરું થઈ ગયું એમ સમજી લે, સંતોષ ધારણ કરી લે, એ બધું કેવી રીતે ચાલી શકે? એથી બને છે શું કે આપણે ત્યાં સાહિત્યકારની એક મોટી ઉંચેરા મનુષ્ય તરીકેની છબી ઊભી થાય છે. અને જેમ જેમ એ છબીનો સ્વીકાર થતો જાય છે તેમ આપણે વિભૂતિ પૂજામાં પણ સરી પડીએ છીએ. એટલું જ નહીં, અભિનંદ ગ્રંથો લખાય છે, જયંતિઓ ઉજવાય છે, વગેરે વગેરે. એની ના ના હોઈ શકે, એક સોશિયલ એક્ટિવિટી તરીકે એ સ્વીકાર્ય છે, સારી વસ્તુ છે. પણ જે પ્રકારની હાયરાર્કી ઊભી થાય છે સમાજમાં એને કારણે, કે આ તો એક ઊંચા વર્ગના લોકો છે ને, પ્રજાને એવું થાય છે કે આપણે ક્યાં છીએ. એટલે સાહિત્ય પદાર્થ સાથેનો જે અનુબંધ રચાવો જોઈએ પ્રજાનો, પ્રજાના કોઈ પણ મનુષ્યનો, એ નથી રચાતો. એક પ્રકારનું ડિસ્ટન્સ સાહિત્યકાર અને સાહિત્ય વચ્ચે રહી જાય છે, પ્રજા બાજુ પર રહી જાય છે. તો સમાજ નિરપેક્ષ રહેવું, એમ મેં જોયું છું કે સુરેશભાઈનું સમગ્ર કથા સાહિત્ય સમાજ નિરપેક્ષ છે, એ સોશિયલ. એમાં જે પાત્રો છે તે નરનારી રૂપે છે, સ્ત્રી પુરુષ રૂપે છે, અસ્તિત્વ અસ્તિત્વ રૂપે છે. અને ત્યાંથી એમને શરૂઆત કરી છે કે મનુષ્યને અહીંયાથી જોઈશું, એના આ કેન્દ્રથી જોઈશું, ને પછી એને સમાજમાં જોઈશું, ને પછી એને સભ્યતા અને સંસ્કૃતિમાં જોઈશું. આ પ્રકારનું જે એમનું વલણ રહ્યું એને કારણે વાત એવી બની કે હું લાંબુ વિવરણ નથી કરતો, તમે સૌ સુજ્ઞ છો, કે સુરેશભાઈએ એક વસ્તુ કહી દીધી કે ભાઈ તમે સ્થિર ન થઈ જાઓ, બધા તમે જપી ન જાઓ, તમે બધું હાંસલ કરી લીધું છે એવો ભાવ ધારણ ન કરી લો, ઠરીઠામ ન થઈ જાઓ, બધું ડામાડોળ હોય તો શું ખોટું છે એમ. સુજો સાપુનો જે અમે લોકોએ એપિસોડ કર્યો આત્મને પદીનો, એમાં બાબુ સુથારે આ ઠરીઠામ થવાના મુદ્દા પર બહુ સારી રીતે વિસ્તારથી વાત કરી હતી. હવે જો લેખક આ રીતે ઠરી જશે તો શું થશે? એટલે સુરેશભાઈનું સાદું કહેવાનું હતું કે એને પ્રવાહમાન રહેવું જોઈએ, સાત્વિક એવો અસંતોષ ધારણ કરવો જોઈએ, અને ડામાડોળ તો રહેવું જ, ડામાડોળ રહેવામાં કશું ખોટું નથી, સંતુલનને શું કરવાનું? સંતુલન સાધીશું તો એક પ્રકારની આત્મરતિમાં ખેંચાઈ જઈશું, એમ એમનું કહેવાનું હતું. જ્યારે પ્રશ્નકારોએ એમને પૂછ્યું વોઇસ ઓફ સુરેશ જોશી પહેલા જ ઇન્ટરવ્યુમાં કે અગાઉ આવા કોઈ બનાવો બનેલા તમે કહો છો એવા, તો સુરેશભાઈએ બહુ સરસ રીતે દાખલા ટાંક્યા છે કે એ જમાના પણ બકે ઠાકોર અને ખબરદાર આમ તો સમકાલીનો હતા, પણ એમની વચ્ચે જે કઈ દ્રષ્ટિબિંદુ હતા એમની ભારેમાં ભારે અને કડકમાં કડક ટીકાઓ ચાલતી હતી, શરમા શરમી નહોતી.
બધું ઠરી ગયું છે, બધું સરસ છે, ફાઇન છે એવી વાત નહોતી. નાનાલાલને બકે ઠાકોરે સ્વીકારે નહોતા. પ્રેમાનંદનું રેપ્યુટેશન જે હતું તેની સામે પણ પ્રશ્ન કરેલો છે બળદરાએ, ચેલેન્જ કરેલું. રોણભાઈ નીલકંઠે કહ્યું કે ગોવર્ધન નામની નવલકથા નવલકથા નથી ભાઈ. હવે આ બધી વસ્તુઓ બહાર નથી આવી. સુરેશભાઈ કહે છે કે વિષ્ણુ પ્રસાદની પ્રશંસા જ બહાર આવે છે કે સરસ્વતી ચંદ્રના કેટલા મોટા ચિંતક છે, વિચારક છે વગેરે. બાબુએ એ ચર્ચા પરથી સુરેશભાઈમાં શોધ કેવી રીતે સેટ થઈ તેની બહુ જ સરસ રીતે વાત કરી હતી, સરસ બધા સંકેતો આપ્યા હતા. સુરેશભાઈનો પ્રશ્ન છે કે આપણો જે સર્જક છે તે કશી શોધમાં વ્યસ્ત હોય છે ખરો? એ ઠરી ગયો હશે તો એને શોધનો વિચાર જ ક્યાંથી આવવાનો છે? શોધને હું બહુ જ જુદી રીતે જોઉં છું કે પ્રભુ મને સહાય કરજે, કે સર્જન અને જીવન બંનેને ઉપકારક એવું એક ક્રિએટિવ ઇડિયમ શોધવાનું છે, ક્રિએટિવ વોલ્યુશન. મારો એક એવો સર્જક સંકલ્પ હું કરું, એની શોધ કરું, અથવા તો હું એક એવો ઇડિયમ ઊભો કરું જે બધાને સ્વીકારે અને પ્રેરણા આપનારો અને મજા કરનારો કરી દઉં. એક એવો એપિટોમ ઊભો કરું, એક એવું દ્રષ્ટાંત ઊભો કરું જેથી લોકોમાં એ પ્રસરી જાય અને સાહિત્ય આમ જાગતું ને વિકસતું લાગે. શોધની જે સુરેશભાઈની દ્રષ્ટિમતી છે તે આ પ્રકારની છે કે મારે પ્રક્રિયામાં જ રહેવું જોઈશે. શોધનો અર્થ સુરેશભાઈમાં પ્રક્રિયા થાય છે. દાખલા તરીકે જે એપિટોમની કે જે ઇડિયમની હું વાત કરી રહ્યો છું એના દ્રષ્ટાંતો આપણને મળે છે. જેમ કે સરરિયાલિસ્ટ પેઇન્ટિંગ છે ને, તે એક પ્રકારનો આજ રીતે આવી પડેલો આવેલો ઇડિયમ છે. માઇકલ જેક્સનની જે બ્રેકડાન્સ છે તે આ પ્રકારનું એપિટોમ છે. પ્રજામાં પ્રસરી જાય છે, લોકો સ્વીકારી લે છે અને ભૂલાઈ જાય છે, પછી સર્જકો પણ ભૂલાઈ જાય છે. મારા કહેવાનો મતલબ એ છે કે સુરેશભાઈના જનાંતિકેને જો આપણે મહત્વ આપીએ છીએ તો આપણે એ સમજવું જોઈશે કે એ જમાનામાં જે કંઈ સર્જક નિબંધને નામે લખાયો એ લેખનોમાં જો કોઈ મોટું દ્રષ્ટાંત, ઉદાહરણ અથવા તો એપિટોમ કે ઇડિયમ કે એસેટિક વોલ્યુશન જો કશું બન્યું હોય તો તે જનાંતિકેનો નિબંધ. આવા કેટલા બધા દ્રષ્ટાંતો સુરેશભાઈ પાસેથી મળેલા છે. જેમ કે સરસ્વતી ચંદ્રના આકારનો પ્રશ્ન એમને છેડ્યો, બહુ સરસ રીતે નવલકથા વિશેના લેખમાં લંબાણથી વાત કરી છે એમને. એ દ્રષ્ટાંત એટલું સૂચવે છે કે ભાઈ નવલકથા ભલે એક લૂઝ એવો સાહિત્ય પ્રકાર છે, કોથળો છે, પણ એમાં પણ આકારની ચિંતા કરવી જોઈશે. આપણને બધાને ખબર છે કે સાહિત્ય ની વાત વિવેચકો કરે છે, પણ મોટાભાગના વિવેચકો સારી રીતે નથી કરી શકતા અને સાહિત્યની જે સત્તા હોય છે એનો નાશ ઘણીવાર વિવેચનને કારણે થાય છે. વિવેચનની પૂર્વ ભૂમિકામાં આસ્વાદ હોવા જોઈએ. જ્યાં સુધી વિવેચકે કશું આસ્વાદ્યું નથી, ભોગવ્યું નથી, અનુભવ નથી લીધો, ત્યાં સુધી એ કૃતિની શું વાત કરવાનું છે? ગુજરાતી કવિતાનો આસ્વાદ જે સુરેશભાઈએ આખું પુસ્તક આપ્યું, વિશ્વમાનવમાં એક એક લેખ આવતા હતા દર મહિને, અમે લોકો રાહ જોઈએ કે આ વખતે કયા કવિનું શું આવશે. અદ્ભુત પુસ્તક છે. આજે તો કોણ આસ્વાદ નથી કરાવતું એ સવાલ છે, એટલું બધું પ્રસરી ગયું. એ આપણને એવું લાગે કે જે કૃતિઓને આસ્વાદ કરાવવાની જરૂર નથી તેનું શું કામ કરાવો, આસ્વાદ કશું છે જ નહીં એમાં. તો પણ એઝ એન એક્ટિવિટી ઇઝ ઓન. એવી રીતે એમણે જે કંઈ બીજા આપણને દ્રષ્ટાંતો પૂરા પાડ્યા છે એમાં મેં પ્રકરણ કર્યું છે થીસીસમાં પૂરક પ્રવૃત્તિઓ. પૂરક પ્રવૃત્તિઓમાં પત્રકારિતાનો ઉલ્લેખ કર્યો છે એમના બધા જ સામયિકો.
એમાં આપણે અત્યારે નથી જતા, પણ અનુવાદને મેં પૂરક પ્રવૃત્તિ ગણી છે. તમે વિદેશીની ના ગ્રંથો જોશો અથવા તો પરકીયામાં કાવ્યના અનુવાદો જોશો તો તમને સમજાશે કે કેટલી બધી ચિંતાથી, કેટલી બધી એક પ્રકારની સહાનુભૂતિથી સુરેશભાઈ અનુવાદો કરે છે. અનુવાદ કરીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે સઘન વાચન કોને કહેવાય. ત્યાં સુધી તો આપણે આમ જ વાંચી જતા હોઈએ છીએ. અનુવાદ કરીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણી ભાષાની પોતાની મર્યાદાઓ શી છે અથવા તો એની વિશેષતાઓ શી છે. પૂરક પ્રવૃત્તિ આ અર્થમાં છે કે એ સર્જકને શીખવે છે. એક વસ્તુ તો એ શીખવે છે કે તારાથી આ લખાવ્યું, આના જેવું નહીં લખતો, આમાંથી પ્રેરણા લેજે. મને કોઈ રિલકે આપો એવું પણ કેટલાક અમારા મિત્રો બોલતા હતા. સુરેશભાઈ કે રિલકે આપણે ક્યાંથી લાવીએ ગુજરાતમાં? એવી માંગણી કરવાનો કોઈ મતલબ નથી. આમાંથી પ્રક્રિયામાં ગયા એને કારણે એવું બન્યું કે પ્રક્રિયા કેવી વસ્તુ છે કે માણસને રોકેલો રાખે અને અનેક વસ્તુઓ સૂચવે, છેડા તમને ન જડે, અંતિમો એકબીજાની સામે આવ્યા કરતા હોય અને અથડાયા કરતા હોય. પ્રોસેસ ઇઝ લાઈક ધીસ. પિંડ બાંધવો એવું છે ગુજરાતી ભાષામાં કહેવાય, પૂતગલ બાંધવો એ બહુ જ અઘરું કામ છે. એટલે સુરેશભાઈ પૂતગલમાં નથી માનતા એમ નથી, પણ પ્રક્રિયા પર એમનો ભાર છે કે એમાં જેટલું ધ્યાન આપીશું, એમાં જેટલું આત્મા રેડીશું, એટલી પ્રોડક્ટ સારી આવવાની છે. હવે જુઓ કે એને કારણે એમને બધા પેરાડોક્સિસ સ્વીકારી લીધા છે. વિરોધાભાસો દેખાય ને પ્રક્રિયામાં, તો આની બદલે આમ આવે, આને બદલે આમ આવે, તો તમારે એનો સ્વીકાર કરવો પડે ને એ રીતે કશું બધું બાદબાકી કર્યા વિના આત્મસાત કરવું પડે. મેં થીસિસમાં કોઈ જગ્યાએ પેરાડોક્સિકલ ટ્રુથ એવો શબ્દ પ્રયોગ વાપર્યો છે એવું મને યાદ આવે છે. પણ જુઓ સુરેશભાઈમાં કેટલા બધા પેરાડોક્સ છે, કેટલા બધા એક્સ્ટ્રીમ્સ છે, અને એ એમને સ્વીકારેલા છે. જેમ કે પ્રેમ અને મૃત્યુ બંને અંતિમો છે, આપણે જાણીએ છીએ. છિન્નપત્ર પ્રેમની કથા છે, મરણોત્તર મૃત્યુની કથા છે. આનંદવર્ધન વગેરે સંસ્કૃત કાવ્ય શાસ્ત્રકારો બધા, સંસ્કૃત કાવ્ય મીમાંસા નો અર્ક એમના ચિત્તમાં સેટ હતો. બટ ઇમિડિયેટલી ધેર એન્ટર્ડ સુઝાન લેંગર, વાલેરી બીજો જ છેડો. એથી પણ આગળ જઈએ તો આપણને બીજા પણ મળે કે એક એક બહુ સરસ વાત છે કે અમારે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ ભણવાનું હતું, અંગ્રેજી અનુવાદ અને મોટું થોથું, અને મંજુલાલ મજમુદારની દીકરી શ્રદ્ધા તે વખતે અમારી સાથે ભણતી હતી. શ્રદ્ધાએ એવું કહેલું કે સુવનભાઈ હું પુસ્તકો તમને લાઇબ્રેરીમાં ધનસા મહેતામાંથી હું લાવી આપીશ, તમારે મને તમારી નોટો આપવાની. મેં સારું. એ લાવી ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ, મને તો મારી હિંમતે ના પાડી કે ભાઈ આમાં કશું કરી શકાય નહીં. મેં સુરેશભાઈને કીધું કે આવા ભારે ભારે પુસ્તકો શું કરવા રાખવામાં આવે છે? તો બહુ સરસ જવાબ આવ્યો કે ભારે છે ને એટલે જ રાખવામાં આવે. મેં કીધું પણ આમાં કશી ગમ નથી પડવાની ને કશું થવાનું નથી. તો એક સરસ વાત કરી કે જો ક્રાઇમ એન્ડ પનિશમેન્ટમાં છે ને જે સજા અને ગુનો એવા બે જે શબ્દો છે, ક્રાઇમ ગુનો, પનિશમેન્ટ સજા, એના અર્થ જ બદલાઈ જાય છે. આખી નવલકથાનો જો કોઈ મહિમા કરવાનો હોય તો તે આ છે. એવું બધું નાનું સરખું પ્રવચન કરેલું, પછી મેં કહ્યું કે તમારી વાત બરાબર, પરીક્ષામાં શું કરીશું વગેરે. મજા તો એ આવી કે ક્ષિતિજના બીજા જ અંકમાં એમને ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ વિશે લાંબો લેખ આપ્યો. ગુરુ તરફથી એમને મદદ મળી ગઈ. તમે જુઓ કે મેં એમને મેધાવી ચિંતક તો કહ્યા, પણ ચિંતક હોવાને કારણે ચિંતન ને વિચારો ને સંપ્રત્યયો ને એવું બધું નથી. એમની સૃષ્ટિમાં કલ્પનિષ્ઠ સાહિત્યકાર છે. કેટલો મોટો કોન્ટ્રાસ્ટ છે તમે વિચાર કરો કે એ સર્જક તરીકે કલ્પનને વરેલા છે, ચિંતનની વાત જુદી છે.
એમના પ્રિય સાહિત્યકારો જુઓ કે કેટલો કોન્ટ્રાસ્ટ છે. રવીન્દ્રનાથ છે એક બાજુ, બીજી બાજુ બોદલેર છે. એમના વ્યાખ્યાનોની રેન્જ જુઓ, એક બાજુ એડમન ઝાભે પરનું વ્યાખ્યાન છે, બીજી બાજુ કર્ણને વિશેનું વ્યાખ્યાન છે. આપણે કથા સાહિત્યમાં સામાન્ય રીતે તને ખબર છે કે આપણે ટેમ્પોરલ જેને કહેવાય ને એ પ્રકારનું નેરેશન રાખતા હોય છે, કાળ ક્રમે બધું ચાલતું હોય, કેમ કે સ્ટોરી છે, હિસ્ટ્રી છે, બધું છે. આમાં એમને સ્પેશિયલ અથવા તો સ્પાશિયલ સ્પેસ પરથી ડાયમેન્શન દાખલ કર્યું. ટેમ્પોરલમાંથી નીકળી નથી ગયા, ટેમ્પોરલ પણ રાખ્યું છે ને સ્પાશિયલ પણ રાખ્યું છે. મોટામાં મોટું દ્રષ્ટાંત જક્સ્ટાપોઝિશન છે ટૂંકી વાર્તાઓમાં. આ બહુ મોટો શિફ્ટ હતો, બે બહુ મોટા એક્સ્ટ્રીમ હતા. આમ જોવા જઈએ તો આવું વાર્તાકારો સામાન્ય રીતે નહોતા કરતા, અજાણતા થઈ ગયું એ જુદી વાત છે. મેં જે વાર્તાઓ વાંચી છે અને મને જે બહુ જ ગમી છે એમાં બે સૂરજમુખી અને મરણ તેમજ પદ્મા ત્રણે, એ જે ત્રય છે ત્રણ વાર્તાઓ, એમાં ફેન્ટસી નામનું તત્વ છે. હવે ફેન્ટસીમાં આપણને વિશ્વાસ નથી પડતો કે ફેન્ટસી શું હોય, એવું બધું શું લાવવાનું અગડમ બગડમ એમ. પણ જે સાદી સરળ કહેવાતી વાર્તાઓ હતો એની સામેનો આ એક્સ્ટ્રીમ છે. રાક્ષસ અને પરી કથા કે કપોલ કલ્પિત એ બધી રચનાઓમાં પરી કથા અને અદભુત રસની સૃષ્ટિ છે. ટૂંકી વાર્તામાં અદભુત લાવવો એટલે શું, કેટલું બધું અઘરું છે, શું કરો તમે, તમે વાસ્તવિકતા સાથે જોડાયેલા છો. કથાકાર દૂર નથી જઈ શકતો વાસ્તવિકતાથી. છેલ્લા વર્ષોમાં ફિનોમેલી જે તરફ ગયા એ આકારવાદથી એક જુદી દિશા હતી. સાહિત્યના ઇતિહાસના વિષયની એમની દ્રષ્ટિ બહુ સમજવા જેવી છે કે ઇતિહાસકાર પોતે રેડીમેડ માહિતીથી ન ચલાવી લેવું જોઈએ. એમણે બહુ સરસ વાત કરી કે કોઈ પણ લેખકની સર્જકતા જ્યારે કોઈ સાહિત્ય પ્રકાર પાસે જાય છે, દાખલા તરીકે ટૂંકી વાર્તા ની રીતે મારી સર્જકતા પ્રવા માંગે છે, સક્રિય થવા માંગે છે, તો પરિણામ શું આવે છે ખબર છે? સુરેશભાઈનું કહેવું એવું છે કે ટૂંકી વાર્તાનો જ વિકાસ થાય છે. ટૂંકી વાર્તાના સ્વરૂપમાં શક્યતાઓ દાખલ થઈ જાય છે. એ શક્યતાઓ ને એ વિકાસનો હિસાબ મેળવીને ઇતિહાસો લખાવા જોઈએ. એટલે સાહિત્ય સ્વરૂપોની દ્રષ્ટિએ ઇતિહાસો લખાવા જોઈએ. આવી એક બહુ જુદી વાત કરી, એ પણ એક પ્રકારનો એક્સ્ટ્રીમ છે. જેમ ગઈકાલે આપણે વાત કરી કે ઉજો અને સુજો એવી જોડી બનાવેલી, એવી રીતે નિરંજન અને સુરેશ જોશી એવી જોડી પણ બનાવે. આ બધું સુથારી કામ છે ને અમદાવાદમાં જ થતું હતું જોડીઓ બનાવવાનું. એક પ્રશસ્ત કવિ હતા તે એવું કે તમારી પાસે સુરેશ જોશી, અમારી પાસે નિરંજન ભગત છે. આ માનસિકતાને વિચારવા જેવી છે, સમજવી જરૂરી છે. મારે અહીંયા એક પ્રસંગ કહેવાની ઈચ્છા છે કે મેં સુજો સાફોના ઉપક્રમે સૌથી પહેલો પરિસંવાદ નીતિનની યુનિવર્સિટીમાં સર્જકતા પર કરેલો, પછી બીજો બોદલેર પર અમદાવાદમાં. મને એમ હર્ષદ કે બોદલેર પર સેમિનાર કરું છું તો નિરંજનભાઈ તો હોવા જ જોઈએ ને, ચાલે કેવી રીતે? તો મારા ભાષાભવનના હિતેશીઓ હતા અને મિત્રો, તે શું કે સુજો સાફોના ઉપક્રમે નિરંજનભાઈ ના આવે. મેં બીજી સવારે નિરંજનભાઈને ફોન કર્યો, મેં કીધું આ લોકો આવું કે છે, તો કે એ બધા મૂર્ખા છે કે હું કઈ સુરેશભાઈ નો દુશ્મન થોડો છું, એ મારો દુશ્મન છે કે હું આવીશ, સરસ વ્યાખ્યાન કરીશ, મારે લંડન જવાનું છે તો પણ હું આવીશ અને કરીશ. પહેલું જ વ્યાખ્યાન અમે રાખેલું અને એટલું અદભુત બોલ્યા, શેખ પણ તે દિવસે વ્યાખ્યાનમાં હતા, ઘણા મિત્રો હતા, કોઈ બાકી નહોતું એમ કહીએ તો ચાલે. એ બધાનું મુદ્રણ ન કરી શકાયું એટલે હસ્તલિખિતમાંથી, એટલે રેકોર્ડમાંથી હસ્તલિખિતમાં ને બધું કરી શકાયું, પણ મુદ્રણમાં ન લઈ જવાનું. મને અફસોસ છે, બધું પડી રહ્યું છે. ઘણા બધા સરસ વ્યાખ્યાનો બોદલેરના વિશેના. જે વાત મને પ્રબોધે ગઈકાલે કરી ને એ મને અહીંયા બહુ સુસંગત લાગી છે. પ્રબોધે એમ કહ્યું,
કે જો સુરેશ જોશી એક બાજુ છે, એક બાજુ એ નિરંજન ભગત છે, અને ત્રીજી બાજુ એ રાજેન્દ્ર શાહ છે. આ ત્રણેયને રવિન્દ્રનાથ બહુ ગમે છે. ત્રણેય લોકો, ત્રણેય લોકો કે રવિન્દ્રનાથનું કંઈ ને કંઈ કર્યા કરે છે, કોઈ અનુવાદ કરે છે, કોઈ વ્યાખ્યાન કરે છે, બલાકારીની બધી વાત કરી એની. શોધ જે વાત કરી ને એની સાથે મને આ જોડવાનું ગમે છે કે રાજેન્દ્રભાઈ તમે જુઓ કે જયદેવના ગીત ગોવિંદનો અનુવાદ કરે અને ડિવાઇન કોમેડીનો પણ કરે, તો શોધ શું હતી આ લોકોની, આ મહાપુરુષોની શોધ શું હતી? કળા પદાર્થની શોધ હતી. જ્યાં જ્યાં એ દેખાય તે તેને ત્યાં ત્યાંથી લાવો, ગુજરાતીમાં મૂકો. સુરેશ જોશીનો મોટો વિશેષ જ આ છે કે એને વિશ્વ સાહિત્યનું એક થાણું ઊભું કરી આપ્યું આપણને. એ એક ક્ષિતિજો વિસ્તરતી અમે જોઈ છે ને, આજે જ્યારે અળપાઈ ગઈ છે ત્યારે એનું દુઃખ અમને તો થાય ને, જેને જેને વિસ્તરતી જોઈ એને દુઃખ તો થવું જોઈએ. તો આવા બધા મને બહુ જુદી જાતના વિચારો આવ્યા અને મને થયું કે મારે તમારી જોડે શેર કરવા જોઈએ. હવે આપણે પ્રશ્નો કરીએ તો મને કમલે સવારે પ્રશ્ન લખી મોકલ્યો છે, બે પ્રશ્નો લખી મોકલ્યા છે. કમલે મને લખ્યું છે કે સુરેશભાઈની કવિતા, નિબંધો જ ધ્યાનમાં રાખીએ તો એ સર્જન ઉર્મી પ્રધાન છે અને એનું અનુસંધાન ટાગોર અને રિલકે સાથે જોઈ શકાય. આઈ એગ્રી, હું સાચું સાચું ગણીને ચાલે. હું તો એક એક અર્થમાં છે ને હું સમગ્ર ગુજરાતી સાહિત્યને ઉર્મી પ્રધાન જ ગણું છું, એ જુદી વાત છે, એમાં જવું નથી આપણે. આગળ એ લખે છે કે રાવજી પર એમની ઉતરેલી પસંદગી પણ મારી આ સમજને પુષ્ટિ આપે છે. બરાબર છે. તેમની હયાતીમાં શેખ, લાઠા, સીતાંશુ, દિલીપ ઝવેરી સ્થાપિત થઈ ચૂકેલા, અત્યંત જુદી રીતે છતાં કોઈને કોઈ રીતે તો સુજોના જુવાળથી પણ પ્રભાવિત થયેલા આ કવિઓ એમને ગમે એવી સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે, એવું એમને લાગતું ખરું? એવો પ્રશ્ન મને કર્યો છે. એમાં કમલે જે નાની નાની કવિતાઓ કરેલી, કાગડો વગેરે, વાસ્કો પોપા ને બધા લોકો કરતા હતા એના જેવી, અમે લોકો બહુ ખુશ થઈ ગયા હતા. હવે સુરેશભાઈ ને સિદ્ધિ હાંસલ કરી છે એવું તો લાગ્યું જ નથી. તમે યાદ કરો એમને વાપરેલો શબ્દ બહુ જ મહત્વનો છે, કુંઠિત સાહસ. આધુનિકોનો સાહસ એમને પ્રમાણ્યું છે ખરું, પણ એ સાહસ એમને ફૂલી નથી આવ્યા એમ કે બધા. એટલે એમને આ જે કઈ બધું થતું હતું, દિલીપ લખે કે સીતાંશુ લખે કે લાભશંકર લખે, એ બધું ગમતું હતું ખરું, નતું ગમતું એમને, પણ એમને થતું હતું કે હજી વધારે બનવું જોઈએ, હજી વધારે બનવું જોઈએ, એવા કંઈક એવા વિચારો એમની પાસે હશે એવું હું ધારું છું. એ વાત ખરી છે કે આ કવિઓ વિશે એમને લખવું જોઈતું હતું અને એવી માગણીઓ પણ થયેલી. ત્યારે સુરેશભાઈએ બહુ જુદું કહેલું કે મારે જ શું કામ લખવું જોઈએ, અને એમને એમ કહ્યું કે કોઈ પણ કવિએ કોઈ પણ વિવેચક પાસે શું કામ લખાવવું જોઈએ. એને પોતાની શ્રદ્ધા અને પોતાનો વિશ્વાસ, પોતાની શક્તિ પર મદાર બાંધીને બેસી રહેવું જોઈએ, એવી એમની એક કહેવાની શૈલી હતી. પણ જો લખ્યું હોત એમની બધાઓને વિશે તો પેલું કુંઠિત સાહસ એનું શું થયું હોત વિચારો. એટલે એમની બધી વિચારવાની રીતે જ આ પ્રકારની હતી. કમલ કહે છે આગળ કે એક એવી માન્યતા છે કે અન્ય ભારતીય ભાષાઓ કરતા ગુજરાતીમાં, વિશેષ કવિતામાં તો નક્કી બહેતર કામ થયું છે. બિલકુલ સાચી વાત છે. હું એક મહિનો ફરેલો બંગાળ ને આસામમાં અને સાહિત્યકારોને ત્યાં પણ અકાદમીઓ જેવું નાનું નાનું હોય મંડળીઓ, એ લોકોને મળવાનું થતું હતું. નવકાંત બરુરાને મળ્યો તો કે અમારે ત્યાં તો વિવેચનને નામે આવું બધું કશું છે જ નહીં, એ તો અમારે ત્યાં તો આવી કવિતા હતી કે અમારે ત્યાં તો આવું કંઈ છે જ નહીં, કલ્પન શું પ્રતિક શું એવું બધું. એટલે એ વાત બહુ સાચી છે કે આપણી કવિતા ખૂબ જ આગળ હતી તે દિવસે. સમગ્ર સર્જન કોઈ ને કોઈ રીતે આગળ હતું, વિવેચન તો હતું જ હતું, કોઈ પ્રશ્ન જ નથી. તો
એ દ્રષ્ટિએ કમલ મને પૂછે છે કે આ જાણવામાં મને રસ છે, એટલે કમલને રસ છે. એટલે મારો જવાબ તો એ છે કે એ કામ થયું છે અને એ સારી રીતે થયું છે અને એની નોંધ પણ લેવાય છે. જેમ કે અમે લોકોએ જે કંઈ લખ્યું વિવેચનને નામે, એમાં આ જ બધી વાતો કરી છે કે આવા સરસ આપણે ત્યાં પ્રયોગો, આવું સરિયાલમ આવ્યું, આવ્યું આ પ્રતિકવાદ આવ્યો, કલ્પના આવ્યું, એમ અમે જેવું આવડ્યું એવું તે દિવસે કર્યું છે. બીજો સવાલ કમલનો એ છે કે સુરેશભાઈએ સાહિત્યમાં ખૂબ ઊંચા ધોરણો સ્થાપિત કર્યા, એમ થયું એ કારણ પછી આજે ગુજરાતી સાહિત્યનું જે સ્તર છે તેનાથી અમને સંતોષ થયો હોત કે અજંપો? બહુ તીવ્ર સવાલ છે આ. સુરેશભાઈ હોત તો એમનો શું પ્રતિભાવ હોત આ બધું જોઈને આજે જે કઈ ચાલે છે તે? આઈ કેનોટ ઇમેજિન કે એ શું કહેત અથવા તો શું કરત, કે નો વે આઉટ, કશું દેખાતું નથી. પણ કદાચ એ આવું સૂચવત જે મેં ગઈકાલે સૂચવ્યું તે કે ભાઈ સમજદાર જે કઈ હતા તે બધા હવે વયસ્ક થયા છે, એમની પેઢી આથંબા છે, બીજી બાજુ એક્સ્ટ્રીમ છે બીજો છેડો કે જે લોકોને કશી પડી જ નથી, પણ વચ્ચે જે થોડાક લોકો છે એ ભેગા થઈને કશીક પ્રવૃત્તિ કરે, આસ્વાદની પ્રવૃત્તિ કરે, વિવેચનનું શાસ્ત્ર ને એ બધું લાંબુ લાંબુ ન કરે, પણ એટલીસ્ટ સંસ્કૃત શાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, કે ગુજરાતીમાં જે કઈ સિદ્ધાંતો મુકાયા છે, ચર્ચાયા છે, એને જાણે. એ બધું જો નાનું નાનું થયા કરે યુનિવર્સિટીઓમાં અને કોલેજોમાં, વધતે ઓછે ઓછે થાય છે, નથી થતો એવું નથી. ઇટ ઇઝ નોટ ધેટ સેટિસ્ફેક્ટરી, એટલું બધું સંતોષકારક નથી. પરીક્ષા લક્ષી વધારે છે યુનિવર્સિટીઓ. પણ એવી કોઈ એક્ટિવિટીઝ કરવી રહેશે, અને એમાં હું એ ઉમેરું, મેં ગઈકાલે કહ્યું એમાં આપણે જે એડવાન્સ મીડિયા છે એનો લાભ લેવો પડશે, ઇન્ટરનેટનો લાભ લેવો પડશે, આપણે વિઝ્યુઅલ્સમાં જવું પડશે. આખી દુનિયાને આજે વિઝ્યુઅલિટીએ પકડેલી, મારે વાંચવું સાંભળવું નથી, મને બતાવો, મારે જોવું છે. અને જોવાથી છે ને તે બધી જ જ્ઞાનેન્દ્રિયોને સંતર્પણ થાય છે. એટલે એ મુદ્દો ધ્યાનમાં રાખીને આપણે આપણા કાવ્યોને, આપણી નવલકથાઓને, આપણા નાટકોને વગેરે વગેરેને જેટલી ફિલ્મોમાં લઈ જઈશું, જેટલી જેટલા એના ડોક્યુમેન્ટેશન કરીશું આવા રસપ્રદ, એવું કદાચ સુરેશભાઈએ સૂચવ્યું હતું, આઈ ડોન્ટ નો, મને ખબર નથી. એટલે એ પ્રશ્ન તો લટકતો જ રહે છે. હવે તમારે કોઈના પ્રશ્નો હોય તેની વાત કરીએ. સુમનભાઈ, હું એક પ્રશ્ન પૂછું. યા આપણે આમ કે ઉજો, આપણે ઉજો અને સુજો કે નિરંજન ભગત અને સુજો, એને આપણે સાઠમારી તરીકે શું કરવા જોઈએ? બાઈ ને ઓપોઝિશન તરીકે જોઈ શકીએ, એવી રીતે ન જોઈ શકીએ કે આમાં સાહિત્ય એટલું સમૃદ્ધ છે કે એમાં ઉજો પણ છે અને સુજો પણ છે, એમાં નિરંજન ભગત પણ છે અને સુજો પણ છે, કે નિરંજન ભગત છે અને ગુલામ મહમદ શેખ પણ છે, એકબીજાના પૂરક તરીકે શું કામ નથી જોતા? એટલે મેં વાત કરી ને, એક બાજુએ સંસ્કૃતિ છે ઉમાશંકર ની પાસે, આ બાજુએ કૃતિ છે, તો એ બે થી બંનેની આપણને જરૂર છે, ને બંનેના એ મોટા પ્રહરી છે, કોઈ પ્રશ્ન જ નથી. એટલે એ રીતે જેટલો જોવાયો હોત એટલો આનંદ થયો હોત, પણ મિક્સ થયું, ને વધારે તો નેગેશનમાં જ ધ્યાન અપાયું કે બંને ને બનતું નથી, બંનેની વચ્ચે આમ છે તેમ છે વગેરે વગેરે. પણ એવું બન્યા કરવાનું, એવું ચાલ્યા કરે, એને આપણે બહુ મહત્વ પણ નહીં આપવું જોઈએ. આપણે આપણે જેટલું પોઝિટિવિઝમને મહત્વ આપીશું એટલો આપણને લાભ થવાનો છે. એ રીતે હું જોઉં છું આખી વસ્તુને. આજે પ્રણવભાઈ છે એનો બહુ આનંદ છે મને. પ્રણવભાઈ ગઈકાલે પણ હતા. અચ્છા, તો મને નહીં ખબર પડી, સોરી. ના, સ્ક્રીનમાં કદાચ તમને નહીં ખ્યાલ આવ્યો હોય, પણ પ્રણવભાઈ હતા. મને એમ લાગ્યું કે એક વસ્તુ પણ જરા ધ્યાન દઈએ કે સુરેશભાઈ રવીન્દ્રનાથમાં અમુક અર્થમાં રમમાણ હતા, અને એમણે જે રચનાઓ કરી એમાં
રવિન્દ્રનાથ, હું એમ નથી કહેતો રવિન્દ્રનાથની છાયા, પણ એમણે જઈને રવિન્દ્રનાથને નોતરા હોય એવું સર્જન કર્યું. પણ સાથે સાથે ત્યારે જીવનાનંદ દાસ જે એ ફલક પર ઉભરીને આવ્યા ત્યારે એનું પણ એટલું જ સ્વાગત કરેલું. મને એ પણ યાદ છે કે રિલકેની અને એ બધા કવિઓને તો વાત કરતા જ, એ અમને બહુ જ ગમતા. પણ એક જમાનામાં 70s કાળાની વાત કરું છું, જ્યારે અમે બધા લોકો એક કવિ જે ક્યાંનો છે નામ ભૂલી જાઉં છું, નાનો દેશ છે, એમ એસ ઇઝેર, એને રિટર્ન ટુ માય નેટિવ લેન્ડ નામનું કાવ્ય, લાંબુ કાવ્ય લખેલું, અને અમે બધા વાંચતા હતા. અને સુરેશભાઈ એટલો જ રસ લીધેલો જેટલો એ બીજા કાવ્યમાં લેતા હતા. એટલે એમને મન આ વિરોધાભાસ નહોતો. એટલે કેટલાક લોકો એમ ગણે છે કે આ ઓર્મી પ્રધાન હોય ને આ બધું અમુક દાખલા તરીકે એની અંદર પોલિટિકલ કોન્ટેન્ટ હોય તો એ બે, પણ એમાં એ બંનેમાંથી પસાર થવાનું એ હંમેશા એમને મન થતું. અને એવા અનેક પ્રકારના જે મને એવા યાદ છે, પણ એને એટલે અમે લોકો પણ જોતા થયા તે વખતમાં, કારણ કે અમે ચિત્રકળામાં પણ બધા બંનેને જોઈએ, એક બાજુ વાન ગોગ જેવાને જોઈએ, બીજી બાજુ અમે આંદ્રેયાને પણ જોઈએ. તો સુરેશભાઈ પણ એવા જ દાખલા આપતા કે તમારે પસાર થવાનું હોય તો તમે નક્કી કરો, અને એ જે પરિસ્થિતિ હોય, એ જે આમ લાગે કે હા વિરોધાભાસી છે, પણ ખરેખર તમે અંદરથી પસાર થઈને જુઓ તો અંદરથી કંઈક બીજું એવું તત્વ કે સત્વ તમને મળી આવે કે જે દ્વારા તમે એ પાછા એ કોઈક એવા લેવલ પર કે ત્યાં જમારે જવાની જ્યાં પેલે આકાંક્ષા હોય ત્યાં તમે પહોંચી શકો. એટલે તમે કોઈને બહાર કાઢી ના નાખો, ફેંકી ના દો. સાચી વાત છે. તમે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટની વાત કરી તો મને તાત્કાલિક વિચાર એવો આવ્યો કે સરસ્વતી ચંદ્રની આકારવાદી સમીક્ષા થઈ એ રીતે આધી ઇન સર્ચ ઓફ લોસ્ટ ટાઈમ કે બ્રધર કારોમાં જોઉં કે એની પશ્ચિમમાં આકારવાદી રીતે વિચારણા થઈ છે. મને લાગે દોસ્તોયેવ્સ્કીની જે ત્રણ મોટી નવલકથાઓ છે એ આકારવાદની રીતે જોઈએ તો ઘણા જ પ્રશ્નો ઉભા રહે એમ છે, પણ એ રીતે એને છોડી દઈએ તો એક મોટું આખું જે ફિલોસોફિકલ તત્વ છે ત્રણેય કથામાં અલગ અલગ, તો એને પણ છોડી દેવું પડે. એટલે આકારનો પ્રશ્ન ઇસેન્શિયલી જ લેવાય કે તમે ગમે તેવી નવલકથા ધારો કે ઐતિહાસિક પણ લખી રહ્યા છે તો પણ યુ હેવ ટુ ક્રિએટ ફોર્મ. હવે દસ્તેવસ્કીની બધી રચનાઓમાં એ કામ નથી થયું. જે લોકો નવલકથામાં ગયા છે એ લોકોને ખબર છે કે નવલકથા શું માગે છે અને એ લોકો આપતા પણ હોય છે. પણ જે લોકો અવેર છે એ વિશે સાવધ છે, જેમ કે કાફકા, તો એ તો પૂરી જ નથી કરી શકતા. તમે જુઓ એટલે ત્યાં તમને આકારનું તત્વ દેખાશે અથવા તો ફોર્મને વિશેની દ્રષ્ટિ દેખાશે, ઇવન બેકેટમાં પણ દેખાશે. જે કંઈ નવલકથાઓ એમની પાસેથી મળી છે એમાં એ તો હાઈલી એક્સપેરિમેન્ટલ પણ છે બીજી બાજુથી. પણ ફિક્શનમાં અને ખાસ કરીને નોવેલ રાઇટિંગમાં આકારનો પ્રશ્ન હંમેશા થોડોક અધ્ધર તો રહેવાનો જ છે. આઈ એગ્રી વિથ યુ, કોઈ પ્રશ્ન જ નથી. ત્યાં એટલી બધી ઊંડી તપાસ નહીં થઈ શકે, સિવાય કે એ નવલકથાકારે પોતે એ પ્રકારના સંકલ્પથી કર્યું હોય, બાકી કોઈ શક્યતા નથી. એ રીતે એને જોવાની જરૂર પણ નથી હોતી. સુમન, એક પ્રશ્ન એ થાય કે આપણે આકાર શબ્દની વ્યાખ્યા જો મર્યાદિત કરી નાખીએ તો કેટલાક જે આકારો હોય, બીજો શબ્દ મારી પાસે નથી એટલે કહું છું, એ આકારો એની અંદર બેસતા ન લાગે એવું આપણને. હવે અમુક અર્થમાં જોઈએ તો એક પ્રકારની જે શું કહેવાય કન્ટિન્યુટી કે એક પ્રકારની જે નિરંતર ઘટનાઓ એકબીજામાં વણાય છે અને એકબીજામાં થઈને જે કોઈક ખરેખર તો આકાર લે છે, એ આકાર લે છે એને કારણે એ પાછો બીજો મોમેન્ટમ આવે છે
કારણ કે એક આકાર બીજા આકારને એને એને પુષ્ટ કરે છે, એટલે એ પેલો આગળ વધે છે. એટલે એક જે જાતની નિરંતરતા છે એને કારણે આકાર એમાંથી નિર્મૂળ થઈ જતો નથી. આકારનું સ્વરૂપ બદલાય છે, અને આપણે એ સ્વરૂપને જો સ્વીકારવા તૈયાર હોઈએ તો આપણે પહેલી આપણી આપણે જો વ્યાખ્યા કરીને રાખી હોય આકારની તો એમાં બેસે નહીં. પણ આપણે જો વ્યાખ્યા કરવાને બદલે આકારના એવા સ્વરૂપની કલ્પના કરીએ કે જેની અંદર નવા નવા આકારો પ્રગટ થાય અને એમાંથી રચાયતી જે આકૃતિ છે તે આકૃતિ આપણને જો ક્યાંક જણાય કે દેખાય તો આપણે એ વાત કરી. પણ આપણે પેલો ફોર્મલિઝમ લાવવાની જરૂર નથી. જરૂર નથી, સાચી વાત છે. એટલે મને એવો પણ કે પરફેક્શન આવ્યું ને દોસ્તોવસ્કીમાં પણ આપણે જે દખલ થઈએ છીએ ત્યારે આપણે અનેક પ્રકારના શું કહેવાય સાહિત્યિક સ્વરૂપમાંથી પસાર થતા હોઈએ એવું પણ થાય. અનેક પ્રકારના પાત્રો આવે, અમુક પ્રકારની પરિસ્થિતિઓ આવે, ત્યાં આપણે જુદા પ્રકારની એક નવું સ્વરૂપ એનાથી ઘટાતું હોય એવું આપણને દેખાય છે. આકૃતિ એ જે પાત્રની પણ આકૃતિ કેવી રીતે ઘડાય છે તે પણ આપણે જોતા હોઈએ છીએ. અને એ ઘણું બધું એ અર્થમાં જોવા જઈએ તો આપણે આકારને આપણે જો મર્યાદિત ના કરી નાખીએ અને એને માત્ર ફોર્માલિઝમમાં ખપાવી ના નાખીએ તો આપણે એ શબ્દોનો ઉપયોગ કરતા હોય તો કંઈ ખોટું નહીં. ખરી વાત છે. એવું એટલે સરફિક્શનને નામે જે કંઈ લઘુ નવલો આવી અને આપણે ત્યાં પણ થોડીક લખાઈ એમાં વળી પાછી ચુસ્તતા આવી અને તમે કહો છો એ પ્રકારે કોઈને કોઈ પ્રકારની આકારની દ્રષ્ટિમાંથી આપણને જોવા મળે લખનારની એવું થયેલું છે. એટલે લોકો નવલકથાને બદલે લઘુ નવલને એટલે પછી પસંદ કરવા લાગ્યા કે આ સારી વસ્તુ છે, આમાં આવી મર્યાદિત સ્પેસમાં ઘણું સારું થઈ શકે છે એમ વિશ્વાસ બેઠો અને એ રીતે પછી એને બને એટલી કલાત્મક બનાવવાની કોશિશ કરવામાં આવી. પણ તમે કહો છો એ પ્રમાણે પરિસ્થિતિઓને જો ઉડાણમાં લેવામાં આવે અને એ રીતે જે આકારો બનતા આવે એનો સ્વીકાર કરવામાં આવે એવી એક ઇસેન્શિયલ જો કન્સેપ્ટ આપણી પાસે હોય આકારની વિશેની તો કશું નુકસાન થવાનું કોઈ કારણ નથી. એ રીતે મને શેખ સાહેબની વાત બહુ ગમી ગઈ, એ બહુ સરસ વાત છે. સુમનભાઈ, આપણે જે આધુનિક કાળ વખતે સુરેશભાઈનું સામયિક અને બીજા સામયિકોમાં જે રચનાઓ છપાતી અને પછીથી પુસ્તક રૂપે પણ આવી, જેમ કે ઘનશ્યામ દેસાઈ છે કે કિશોર જાદવ કે થોડે ઘણે અંશે મધુરાય, એમાં જે લખાયું એને આટલા ડિસ્ટન્સ થી આજે સુમન શાહ કે જે આધુનિકતામાં પૂર્ણપણે બિલકુલ આમ અંદર ડૂબેલા એ સુમન શાહ હવે આટલા ડિસ્ટન્સ થી એ રચનાઓને અને પ્રયોગોને જુએ છે તો એને સમાજ અને સાહિત્ય એ બંને વચ્ચેની રિલેશનશિપ કલાની એને કેવી લાગે છે? હવે તમે એને જુઓ તો કઈ રીતે જુઓ? એટલે જો સમાજ તમારો થિંક રીથિંક સેમિનાર યાદ આવે છે. યા આપણે કરી તો ને અર્થ. તારો સવાલ થોડો મુશ્કેલ એ રીતે છે કે એને સમાજ સાથે આપણે સીધું નહીં જોડી શકીએ, કેમ કે દાખલા તરીકે હું ઘનશ્યામની કોઈ વાર્તા કે કિશોર જાદવની વાર્તા લઉં તો એક પોતાની રીતે સ્વાયત્ત વસ્તુ છે, એક વર્બલ લેખન છે એમ કહીએ તો ચાલે, અને એ પોતાનું કામ કરે છે, આપણને આનંદ આપે છે, ત્યાં વાત પૂરી થઈ જાય છે. હવે એને આજની તારીખે જોઈએ ત્યારે આપણને થાય કે આપણે આનું શું કરી શકીએ. હવે જો એનામાં ખરેખર તાકાત હશે ને, શક્તિ હશે ને, સર્જકની પોતાની ચાર્જ થયેલી હશે એ વસ્તુ, તો એ આજની તારીખે પણ તમને આનંદ તો આપશે જ. પણ રેલેવન્સનો પ્રશ્ન જો તમે કરતા હોય કે આજની તારીખે આ કેમ, તો એ સવાલ તો દરેક જમાનામાં ઉભો થવાનો છે. નર્મદને અને દલપતને પણ લોકો પૂછી શક્યા હોત તે દિવસે, આપણે જેવું અત્યારે પૂછીએ છીએ તેવું જ, કે ભાઈ તમે આવી રીતે માણસની વાત કેમ કરવા લાગ્યા, ધર્મની વાત કરો ને, ભક્તિની વાત કરો ને, દયારામ તો સમકાલીને જ હતા. પણ
ટાઈમ સ્પિરિટ બદલાઈ જાય છે, એને કારણે સર્જકતા અને કળાની દ્રષ્ટિ કે વ્યક્તિની પોતાની જે કંઈ સંસારને જોવાની રીત હોય છે બધામાં ફેરફાર થઈ જાય છે. એટલે આજે જો એટલું કોઈ પાવરફુલ રાઇટિંગ આપણી પાસે હોય તો આપણે બેને સરખાવી શકીએ, અને તો આપણને ખબર પડે કે ભાઈ કિશોર જાદવ બરાબર છે, મધુરાય બરાબર છે, પણ આ બરાબર છે, લાઈક ધીસ. અને એવું થોડાક મિત્રો કરી રહ્યા છે, મારી સાથે જે કોઈ વાર્તાકાર મિત્રો છે તે એવી દિશામાં છે, પોતાનું સરખું કરે પોતાની. અને એમાં એવા બધા બીજ પડેલા છે કે થોડું થોડું વિકસે તો કંઈક બની આવે, પણ દેર ઇઝ નો સો ટુ સે ક્રિટિકલ ક્લાઇમેટ, દેર ઇઝ નો ક્રિએટિવ ક્લાઇમેટ. તમે તમે કંઈ લખો તો એનો પ્રતિભાવ તમને કોની પાસેથી મળે, તમારી જોડે શેર કોણ કરે, આ બધા પ્રશ્નો છે. એટલે જે કઈ નાની નાની મંડળીઓ મળતી હતી, નાના નાના રે મઠ હતો, ચાલો તો સારું હતું, કોટરી રાઇટિંગ જે એના જેવો ભલે ને થાય, કશો વાંધો નહીં, પણ એ નથી આજે. તો મને બરાબર યાદ છે કે અમે જે કઈ લેખો લખ્યા હોય, મેં એને ચંદ્રકાંત ટોપી વાળાએ, તો અમે અમદાવાદ મીટિંગ હોય એટલે ભેગા થઈએ અને રાધેશ્યામને ત્યાં ઉતરીએ, રાધેશ્યામની અગાસીમાં બેસીને અમે ત્રણ જણ અમારા લેખોની જ ચર્ચાઓ કરતા હતા. અમદાવાદની મીટિંગ તો ગૌણ કહેવાય તે દિવસે. આવું કેટલા મિત્રો કરતા હશે એ પ્રશ્ન છે. જ્યારે મેં સુરેશ જોશી ફોરમના ઉપક્રમે વાર્તાઓની વર્કશોપ શરૂ કરી ત્યારે મૂળ આશય તો આ જ હતો કે ભાઈ લેટ્સ ડિસ્કસ આઉટ, મારું લખેલું આવું છે, તારું લખેલું, આપણે બધા વાર્તામાં સમજીએ છીએ તો વિચારી કે કેવું લાગે છે. આ આ અંદર અંદરનું વર્તુળમાં રહીને થતું જે વિવેચન, આસ્વાદન, ટીકા ટિપ્પણી, ખુશી નાખુશી વગેરે જે કંઈ બધું થાય, એવું થવાની શક્યતાઓ પણ આજે નથી રહી. યુનિવર્સિટીઓની વાત નથી કરવી કેમ કે એ બહુ મોટો વિષય છે, એ લોકો મદદ કરી શકે એમ છે, બાકી આખી પરિસ્થિતિમાં એમનું યોગદાન હોય છે. આપ કહો છો, તમે કહો છો ને એવું સાહચર્યમાં થયું, સળંગ 30 વર્ષ થયું, એમાં શેખ સાહેબ પણ હોય અને પ્રબોધભાઈ પણ હોય ને કિરીટ પણ હોય ને બધા અનેક લોકો હોય, તો એવાયેલું ત્યાં આવે, આવીને લખે, લખે, વાંચે, વાંચે, એની ચર્ચાઓ થાય, અને એ ચર્ચાઓ પણ ચોક્કસ અંતરની હોય, કે માત્ર પ્રતિભાવાત્મક હોય એવું ના હોય, દિવસો સુધી ચર્ચાઓ ચાલતી, શેખ સાહેબ ત્યાં બેઠા હોય, સાહેબ બેઠા હોય, ભરતભાઈ, પ્રબોધભાઈ, બધા, અને તો એ પ્રક્રિયા અટકી તો નથી થઈ, ચાલતી રહી, ચાલતી રહી છે. એટલે મેં એકવાર લેખ કરેલો છાપાની કોલમમાં કે આવી બધી નાની નાની મંડળીઓ કઈ, અને મેં ભોગીભાઈના ગુરુવારિયાથી શરૂ કરેલું, પછી બુધવારિયું પણ મેં યાદ કરેલું, આવા મંડળોને યાદ કરેલા, સાહચર્યને યાદ કરેલું, અને એ રીતે મેં કહેલું કે ભાઈ આવું આવું જો આપણે મંડળી મળવાથી થતા લાભ, એમ મેં શીર્ષક રાખેલું. જો પેલાને ખબર પડી હતી નર્મદને કે મંડળી મળવાથી આ લાભ છે, તો આજે પણ એ અવકાશ તો છે જ. આપણે મંડળીઓ કરીએ તો મંડળીના હેતુઓ શું છે, મંડળીઓ શું કરે છે એ જુદી વાત છે, જૂથો શું કરે છે, વર્તુળો શું કરે છે એ જુદી વાત છે, બાકી સર્જન અને વિવેચન માટે જો આવું કઈ થાય તો આશાનું કિરણ છે એમ.